કેમ છો બધા? મજામાં? હવે આજે આપણે કરવાનું છે ધોરણ 3 વિષય ગણિત. ગણિતની અંદર બાળકો આજે આપણે કરવાનું છે ચેપ્ટર 6 પાના નંબર 76 બધા બરાબર. હવે ચેપ્ટરનું નામ છે આપો અને લેની ગમત. તો જુઓ બાળકો, આ ચેપ્ટરમાં એટલે આપો અને લેની ગમતની આ ચેપ્ટરના માધ્યમથી આપણે સરવાળા અને બાદબાકીના દાખલા ગણવાના છે, તેમજ આપણા રોજિંદા જીવનમાં જે કંઈ આપણે સવારથી લઈને સાંજ સુધી ઘણી બધી પ્રવૃત્તિ કરતા હોય છે, ખરીદની અને વેચાણની વસ્તુ લેતા હોઈએ અને વસ્તુ આપતા હોઈએ, બરાબર. તો એવા વ્યવહારો કોયડા છે એ આપણે આ ચેપ્ટરમાં શીખવાના છે. તો હવે બધા જ બાળકો પાના નંબર 76 ખોલીને બેસશે. હવે બાળકો જુઓ, આ ચેપ્ટરની અંદર સૌથી પહેલાં આપણને કહ્યું છે ક્રિકેટ મેચની રમત. હવે ક્રિકેટ મેચમાં શ્રીલંકાએ 235 રન બનાવ્યા અને ભારતે 123 રન બનાવ્યા. રમત ચાલુ છે. ભારતે જીતવા માટે કેટલા વધારે રનની જરૂર પડશે? અથવા તો જીતવા માટે ભારતે 236 રન બનાવવા જ પડશે. હવે ભારતે જીતવા માટે 236માંથી 123 રન એટલે કેટલા થશે એ આપણે અહીં કરવાના છે. તો જુઓ બાળકો, અહીં આપણને કોયડામાં બતાડેલું છે કે જીતવા માટે જરૂરી રન 236 છે, બરાબર. જો અહીં બરાબર, અને ભારતે કરેલા રન કેટલા છે? 123. તો હવે તેને કેટલા રનની જરૂર પડશે? તો અહીં 6માંથી 6 જશે 3, 3માંથી 2 જશે 1, 2માંથી 1 જશે 1. તો બાળકો 113 રન છે તેને જીતવા માટે જરૂર પડશે. હવે અનુમાન કરો કે જીતવા માટે ભારતે કેટલા રનની જરૂર પડશે? 100થી વધારે કે 100થી ઓછા? તો બાળકો અહીં જવાબ આવશે 100થી વધારે. હવે પછી ચાલો આપણે બાદ બાકી કરીએ. સૌ પ્રથમ એકમમાંથી આ રકમ બાદ કરવાની, પછી દશકમાંથી અને પછી 100માંથી. તો જુઓ બાળકો, આ આપણે 100 દશક બરાબર આવી રીતના કરીએ એટલે આ 100 થયા, બરાબર. હવે આવી રીતના ચોરસમાં 10 લખીએ એટલે દશક, અને ત્રિકોણમાં 1 લખીએ એટલે એકમ. તો આ બાબત તમારે અહીં કોયડા ઉકેલમાં ધ્યાન રાખવાની છે. 100, દશક અને એકમ, બરાબર. તો અહીં આપણને જુઓ 236 આપ્યા છે, બરાબર. એટલે અહીં 2 વખત 100 કરેલા છે. હવે એમાંથી આપણને કહ્યું છે કે 123 બાદ કરવાના છે. તો જો અહીં 100 અને 2 દશક અને 3 એકમ બાદ કરેલા લા, એટલે હવે જુઓ આપણી પાસે કેટલા વધ્યા. તો જુઓ અહીં 100 દશક અને 3 એકમ વધેલા છે, બરાબર. તો બાળકો પાના નંબર 76 હવે અહીં પૂરું થાય છે. હવે કરવાનું છે પાના નંબર 75. આ દાખલો તમારે જાતે ગણવા પ્રયત્ન કરો. ગીતા પાસે તેના પાકીટમાં 368 રૂપિયા હતા. તેણે 123 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું. હવે તેના પાકીટમાં બાકી રહેલા 368માંથી 123 બાદ કરવાના છે. તો બાળકો અહીં 363માંથી 123 આપણે બાદ કરીશું. તો બાળકો અહીં આપણે તેને પાકીટમાં છે ને 368 રૂપિયા હતા અને 123 બાદ કરવાના છે. તો જો અહીંયા આપણને દાખલો આપ્યો છે. હવે કહ્યું છે કે અનુમાન કરો 200થી વધારે હશે કે 200થી ઓછા. તો આપણે અનુમાન કરવાનું કે એનો જવાબ શું આવશે, 200થી ઓછા કે વધારે, બરાબર. જો ઓછા હોય તો આપણે કહેવાનું ઓછા, પણ અહીં આપણે 200થી વધારે આવશે. તો હવે આપણે ગણતરી કરીએ. તો જુઓ બાળકો, અહીં 8માંથી આપણે 3 બાદ કરવાના એટલે અહીં આવશે 5. હવે 6માંથી 2 બાદ કરીએ તો અહીં આવ્યા 4, અને 3માંથી 1 બાદ કરીએ એટલે અહીં આવ્યા 2. તો બાળકો 245 200 કરતાં
વધારે છે, બરાબર, ઓછા નથી પણ વધારે છે। હવે એવી રીતના જો તમે આવી રીતના આ 368 છે તો આમાં પણ આ 100 ગયા, બરાબર। હવે અહીં કેટલા છે, 6 દશકમાંથી 2 દશક ગયા એટલે 4 રહ્યા, અને એકમ 8 માંથી 3 કાઢવાના છે, બરાબર। તો 8 માંથી આપણે આ 3 એકમ કાઢીએ આવડા, બરાબર, તો 5 એકમ રહેશે। તો આ દાખલો તમારે આવી રીતના કરવાનો છે। હવે કરશું બાળકો પાના નંબર 78। હવે પાના નંબર 78 પર કહ્યું છે કે તમે શરીફાની મદદ કરો। શરીફાની માતાએ તેને કેટલીક વસ્તુઓ ખરીદવા માટે બજારમાં મોકલી અને તેણે 245 રૂપિયા આપ્યા। શરીફાએ 127 રૂપિયાના 1 કિલોગ્રામ કપડાં ધોવાનો પાવડર ખરીદ્યો અને દુકાને તેને 98 રૂપિયા પરત આપ્યા। તો દુકાનદારે તેને બરાબર રૂપિયા પાછા આપ્યા। કિલોગ્રામને કેગ્રા તરીકે દર્શાવાય છે। જો બાળકો અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કિલોગ્રામને ટૂંકમાં કેગ્રા તરીકે ઓળખાય છે, બરાબર, આ તમારે ધ્યાન રાખવાનું છે। હવે દુકાનદારે તેને બરાબર આપ્યા કે નહીં, ચાલો હવે આપણે શોધીએ। તો એની પાસે હતા કેટલા, જો 245 હતા એટલે 100ના ખાનામાં આપણે 2 મૂક્યા અને દશકના ખાનામાં આપણે 4 મૂક્યા અને એકમના ખાનામાં 5 મૂક્યા। હવે પાવડરની કિંમત હતી 127, બરાબર। હવે અહીં આપણે આની બાદ બાકી કરવાની છે। તો જુઓ અહીં 5માંથી તો 7 બાદ થશે નહીં, માટે અહીંથી આપણે દશક લેવો પડશે। હવે 10ને 5 15 થશે, 15માંથી 7 બાદ કરીએ એટલે અહીં આવશે 8, બરાબર। હવે અહીં વધ્યા 3, 3માંથી 2 જશે એટલે અહીં વધશે, અહીંયા જો બાળકો 3 થઈ જાય, 3માંથી 2 જાય એટલે અહીં વધ્યા 1। હવે અહીં 2 દશક છે, એમાંથી 1 જશે તો અહીં કેટલા વધશે, 1। તો જવાબ આવ્યો 118, બરાબર, 118। તો એમાંથી તમારે જો અહીં 118 જવાબ આવ્યો તો એમાંથી આ 100 વહી આ ગયા, 18 એટલે 1 દશક વયો ગયો, બરાબર, અને અહીં 118, બરાબર। તો આમાંથી પછી બીજા આવડા બાદ કરવાના એકમમાંથી, બરાબર, 8 એકમ બાદ કરવાના છે એટલે અહીં 2 અહીં તેને એવી રીતના આપણે બાદ કરવાના છે। તો આપણે 5 એકમમાંથી 1 એકમ લઈ શકીએ, તો 10 ઉછીના લાવો, 10 એટલે કે આ ત્રિકોણ છે એ 10 વખત, બરાબર, એકમ છે ને એ 10 વખત કરવાના છે, બરાબર। તો જો અહીંયા આ દાખલો આપણને બીજી રીતે શીખવાડેલો છે, જો નીચે છે ને અહીં 15 થયા, 15માંથી 7 બાદ કર્યા, બરાબર, અહીં 3 થયા, ઉપર 3 દેખાડ્યા, અહીં 1, પછી જો આ 1 10 છે એની આપણે ઉછીનો લીધો, બરાબર। તો આ રીતની આપણે ગણતરી કરવાની છે। હવે કરશું આપણે પાના નંબર 49 ઉપર, 79 પર આ જ દાખલો। તો હવે જુઓ અહીં આપણને કહ્યું છે કે અહીંથી દશક લઈએ એટલે 10ને 5 15 થશે, 15માંથી આપણે 8 બાદ કરવાના છે। તો જુઓ બાળકો અહીં 15માંથી 8 બાદ કરેલા છે। હવે અહીં વધ્યા 3 દશક, બરાબર, તો હવે અહીંયા જુઓ 3 દશક છે તો 3માંથી 2 જાય તો 1 વધ્યો, બરાબર, અહીંયા 2 દશકમાંથી 1 જશે તો 1। આ આખો દાખલો તમને એવી રીતના શીખવાડવામાં આવ્યો છે। જો અહીં હવે આ રીતે આપણે શોધવાનું છે કે 15માંથી આપણે 7 લઈ લો અને માત્ર 8 બાકી રહ્યા એટલે આપણે અહીં 8 લખેલા છે। હવે બીજામાં શું કીધું છે, હવે દશક લઈ લો, હવે ફક્ત 10 વધે છે, અહીં 10 જ વધે છે, શું કામ કે અહીંથી આપણે દશક લીધો છે માટે બાકી રહે છે, બરાબર। હવે અહીં 2 દશક છે ને, 200 છે, એમાંથી 100 તો બાદ કરી નાખ્યા છે, હવે 100 લઈ લેવાના એટલે ફક્ત 100 જ બાકી રહે છે, તેથી બાકી રહેલા ટોકનમાં 100, 1 દશક અને 8 એકમ રહે છે,
બરાબર, તો આ એમ કહે છે વેપારી શરીફાને કેટલા પાછા આપશે? તો 118 પાછા આપશે. બરાબર, તો હવે કરશું બાળકો પાના નંબર 180. હવે પાના નંબર 80 પર આપણને શું કહ્યું છે કે મહાવરાનો સમય. તો બાળકો, અહીં બાળ કાચબાની ઉંમર 33 વર્ષની છે. તેની માતા કાચબીની ઉંમર 150 વર્ષ છે. તો કાચબી કરતાં બાળ કાચબો કેટલો નાનો છે? તો હવે જો અહીં આપણને વિગતમાં દર્શાવ્યું છે કે કાચબીની ઉંમર 150 છે ને બાળ કાચબાની 33. બરાબર, હવે શૂન્યમાંથી તો 3 બાદ થશે નહીં, માટે અહીંથી દશક લેશું. 10માંથી 3 બાદ થશે, 7 વધશે. અહીં થઈ ગયા 4, 4માંથી આ 3 છે એટલે અહીં થઈ ગયા આ 1, અને અહીં આવશે 1. તો બાળકો જવાબ આવ્યો 117 વર્ષ છે, તે નાનો છે. બરાબર, જો અહીં લખ્યું છે. બરાબર, હવે ત્યાર પછી કહ્યું છે અરવિંદી વાર્તાના પુસ્તકમાં 69 પાના વાંચ્યા, અને ગૌરીએ તે જ પુસ્તક 95 પાના વાંચ્યા છે. તો કોણે વધારે વાંચ્યા? તો બાળકો અહીં દશક અને એકમમાં, દશકમાં 9 લખવાના, એકમમાં 5. હવે અહીંથી આપણે દશક લેવાનો છે. જો 5માંથી તો 9 બાદ થશે નહીં, માટે અહીં દશક લેશું. 10 ને 5 15. હવે 15માંથી આપણે 9 બાદ કરીએ, 15માંથી 9 બાદ કરીએ તો અહીં વધશે 6, અહીંયા છે 8. 8માંથી આપણે 6 બાદ કરીએ તો અહીંયા વધે 2. તો જવાબ આવશે 26. 26 રૂપિયા વધારે પાના તેમણે વાંચ્યા. આ તમારે વિગતમાં લખવાનું છે. બરાબર, તો બાળકો આજનું ચેપ્ટર પાના નંબર 80 ઉપર અહીં પૂરું થાય છે. આજે કરાવેલ વિગત તમે તમારી બુકમાં કરજો. તો સારું બાળકો, હું તમારી પાસેથી રજા લઉં છું. આવજો.